ચોમાસા પહેલા પ્રી મોનસૂન કામગીરી ન થઈ હોવાથી લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. પૂર્ણા વિસ્તારમાં પણ લોકો પોતાની ફરિયાદ વારંવાર આપી રહ્યા હોવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી. અલગ અલગ વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વરસાદી ઝાપટાથી જ રસ્તા પર કાદવ કીચડ ફરી વળે છે, જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડે છે. રાજલક્ષ્મી સોસાયટી તરફના રસ્તા પર વરસાદી ઝાપટાના કારણે પાણીનો ભરાવો થઈ ગયો અને મચ્છરોનો ઉપદ્રવ શરૂ થયો છે. રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા એક રહીશે જણાવ્યું કે જો અમે પૂરેપૂરો વેરો ભરી રહ્યા છીએ તો અમારી સાથે અન્યાય શા માટે કરવામાં આવે છે? જો અમને પ્રાથમિક સુવિધામાં સૌથી પ્રથમ રસ્તાઓ આ પ્રકારના મળતા હોય તો અમે ટેક્સ ભરવાનું બંધ કરી દઈએ. અન્ય એક રહીશે કહ્યું કે રસ્તા પર ચાલવું પણ દુષ્કર બની જાય છે. વડીલોને ઘર બહાર નીકળતા મુશ્કેલી પડી રહી છે. નાના બાળકો પણ રસ્તા પર રમતા હોય ત્યારે પાણીના ખાબોચિયાની આસપાસ મચ્છરો કરડી જવાથી બીમાર પડી રહ્યા છે. કોઈ નેતા કે અધિકારી અમારી રજૂઆતને ગંભીરતાથી લઈ રહ્યું નથી. સ્થાનિકોએ એવું પણ કહ્યું કે અત્યારે આ પ્રકારની સ્થિતિ થઈ રહી છે તો ચોમાસામાં કેટલી વકરી શકે છે, જેને લઈને અત્યારથી જ સ્થાનિકોમાં ચિંતાનું મોજું છે. કારણ કે દર વર્ષે આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. ખાસ કરી નાના બાળકો અને વડીલોમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ નોંધનીય રીતે વધી જાય છે. મચ્છરોના ત્રાસથી લોકો અત્યારથી જ કોર્પોરેશનની કામગીરીને લઈ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.